બરાબર. સૌથી પહેલાં આપણે બધાએ બધા બિઝનેસ સાથે સંકળાયેલા છીએ, અલગ અલગ ભલે કોઈની અલગ અલગ ફિલ્ડ હોય, પણ આપણો મેઇન ઉદ્દેશ છે કે આપણો ધંધો કેમ ગ્રોથ કરવો. તો ધંધાને ગ્રોથ કરવા માટે આપણે શું કરી રહ્યા છીએ? તો કે કંઈ નહીં. તો એના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે ગુરુકુલ, જે તમને રસ્તો બતાવે છે કે તમારા ધંધાને કઈ રીતે આગળ વધો. અત્યારે આપણે બધા વિચારતા હોય કે મારો ધંધો તો બાપ દાદા વખતનો ચાલ્યો આવે છે, પણ એ જ્યારે આપણે એ કરતા હતા એના રીતે કરતા હતા, હવે આપણે નવા ચેન્જીસ કઈ રીતે લાવવા, શું કરવું, બરાબર, ટીમ મેનેજમેન્ટ કઈ રીતે કરવી, ફાઇનાન્સ મેનેજમેન્ટ કઈ રીતે કરવું. આપણે બધા છીએ ઓફિસ, આપણે એક રૂટીનમાં બંધાઈ ગયેલા હોય, તમને ખ્યાલ હોય છે ને, આપણે પણ રસ્તો ગુરુકુલ આપણે બતાવેલો છે કે આપણે સવારમાં ઉઠીને એક જ કામ કરતા હોય, સવારે ઉઠીને આપણું કામ કરીને ઓફિસે જઈએ છીએ, ઓફિસ ખોલીએ છીએ, અને જે કામ રેગ્યુલર આવતું હોય એ જ આપણે કન્ટિન્યુ કરતા હતા. પણ આપણા રૂટીનમાંથી નવું કંઈક કરશું તો આપણે આપણા ગ્રોથને આગળ વધારી શકશું, કે આપણો ધંધો કઈ રીતે આપણે ગ્રો કરી શકીએ. આપણે આપણા જ કામમાં બિઝી હશું, કે મને જ્યારે સરની ઓફિસ આવ્યા મારા ઓફિસે ત્યારે તો બધું વસ્તુ આપણે જ કરીએ છીએ, એમ કે ઘણી વાર કહેતા હોય કે વન મેન આર્મી, એમ તમે સેલ્સય તમે કરો છો, પરચેસય તમે કરો છો, બરાબર, અને ખરીદી તમે કરવા જાઓ છો, બધી વસ્તુ તો એકાઉન્ટ તો કે અમે સંભાળીએ છીએ. તો તમે તમારા ધંધાના માટે તમે ક્યારે ટાઈમ આપી શકશો? તો એના માટે તમારે ટીમ કઈ રીતે હોવી જોઈએ, કઈ રીતે ટીમને મેનેજમેન્ટ કરવી જોઈએ, એ બધી વસ્તુ તમને સમજાવવામાં આવે છે. અને તમે આપણી ટીમને જ આપણે વ્યવસ્થિત સમજાવી નહીં શકી. જેમ આપણા સપના છે કે આપણે ગોલ, આપણે બિઝનેસ ગ્રોથ કરવો છે, એમ આપણી સાથે જે આપણી ટીમ સંકળાયેલી છે એમના પણ સપના હોય છે. તો એમના પણ સપના સાકાર, આપણી સાથે જેમ આપણો સપના થાય આગળ ગ્રો થાય, એમનો પણ ગ્રોથ એટલો જરૂરી છે. તો જ તમારી ટીમ તમારી સાથે સંકળાયેલી રહેશે અને કન્ટિન્યુ તમારી સાથે જોડાયેલી રહેશે. થેન્ક યુ.